તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે, રાજ્યમાં 25 એપ્રિલ બાદ ગરમી વધવાની શક્યતાઓ કરવામાં આવી છે. તો અમદાવાદમાં 4 દિવસ તાપમાન ઘટશે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે. 2-3 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. તો 25 એપ્રિલ બાદ ફરી કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. અમદાવાદમાં 4 દિવસ તાપમાન ઘટશે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાનો છે. તો 2-3 દિવસ ગરમીથી હાલ લોકોને આંશિક રાહત મળશે. તો કહી શકાય કે રાજ્યમાં 25 એપ્રિલ બાદ ગરમી વધવાની શક્યતાઓ કરવામાં આવી છે. અમદાવાદમાં 4 દિવસ તાપમાન ઘટશે. તો રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે. 2-3 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે લોકોને. તો ફરી કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. ફરી ગરમી વધવાની શક્યતાઓ કરવામાં આવી છે. તો અમદાવાદમાં 4 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે, નજીવો ઘટાડો. લોકોને ગરમીથી આંશિક રાહત મળશે, પરંતુ 25 એપ્રિલ બાદ ફરી ગરમી વધવાની શક્યતાઓ કરવામાં આવી છે. તો ફરી કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. અંગ દઝાડતી ગરમી પડશે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે. 2-3 દિવસ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે, પરંતુ 25 એપ્રિલ બાદ ગરમી વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં 4 દિવસ તાપમાન ઘટશે. તો 4 દિવસ જેટલું તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળશે, અને જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળશે.